કેસે સંતો ઠાર થામો ઠામ એ બાપાને યાદ કરીએ આપણે સદગુરુ સ્વરામ બાપાને. બાપા સદુ સ્વરામ બાપાની વાણી છે, વર્ષોથી આપણે સાંભળી છે વાલા, પણ થોડુંક એમાં અંદર થોડુંક જોઈજો શું કહેવા માગે છે બાપા. થોડુંક આપણને જગતનો ભાન થાય, થોડુંક અભ્યાસ થઈ જાય તો ઘણું બધું આપણે બોલવા માંડી છીએ. અમને રાણાભાઈને બેઠા હતા અમે ઓફિસમાં, બોલવાનું ન હોય, મહાપુરુષો બહુ બોલી ગયા છે, એના વાક્ય બોલીને તોય ઘણું, આપણું કાંઈ છે જ નહીં આમાં. આજે છે ને એ બધા મહેનત તો મહાપુરુષો કરી ગયા છો, એની ધારાને ખાલી આપણે જગતને યાદ કરાવીને કે ભાઈ બાપા આમ કહેતા હતા. અમે નહીં, અમે તો ખારું ખેતર છે અમારું, એટલે મજૂરી એવી કરી જ મજા આવે એમ, વખેડા હારા ઉતારીએ ને લેરો મળે વાલા. આ મહેનત તો મહાપુરુષોની છે. પછી બાપા એવું કહેતા ને, એ માલ અમીરો કા તુમ ક્યાં જાનો હાલ ફકીરો કા. આ અમીરનો માલ છે, કોઈ અમીર હંસગતિના આત્મા કોઈ હોય, પ્રેમી આત્મા જિજ્ઞાસુ આત્મા હોય તો આનો આહાર કરે વાલા. આ ભૂમિ આપણી તો ભજન ભૂમિ છે વાલા, અહીં તો ખાલી બસ ફરજ બજાવવાની. પછી બાપુને અમને એ જ કહેતા હતા, બાપુ શ્વાસો હાલે તાલ ગઈ તો આનંદ કરશું, પણ ફેરે પ્રાર્થના કરી પ્રભુ પાસે કે આવી ભૂમિમાં ક્યાંક જન્મ દેજે તો તારા હરિગુણ ગાઈ રાખી જન્મારો, આખો જન્મારો વાલા. એક જન્મની વાત નથી, એમ આપણે વારંવાર પ્રભુ પાસે ગુરુ મહારાજ પાસે પ્રાર્થના એવી કરી. અભ્યાસ બીજો કોઈ નહીં, આ અભ્યાસ જ છે, આ પાઠશાળા છે. અહીંયા પડ્યું રહેવું, નીકળવું નહીં, ભાગ્યા તો મીર્યા ભાગતા નહીં. જોકે આ તો મારું હું બાપનું ઘર કહેવાય તો કહેવાય, ઘરનું છે, મારો પરિવાર છે વાલા. પછી બાપાનો આખો પરિવાર એ મારો જ પરિવાર છે. વર્ષો વહી ગયા હશે ને, હજી થોડોક સમય બાપા જાલગી લેરું કરાવે તાલગી આનંદ કરશો. પણ બાપાએ એવું કીધું છે, દાસનો દાસ કહે પોકારી સુનો અદ્વૈતિયા રાજિયા મારી. I'm not afraid.
મને સાધક સંસાર આ તો બેટ
સુધારો ઉગાડી